દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે નેચર હેલ્પ ફાઉન્ડેશન, સ્પીક ફોર સ્પીકલેસ ફાઉન્ડેશન અને જૂના રામજી મંદિર દ્વારા પક્ષી બચાવ શિબિરનું આયોજન ગામડીવડ પાસે કરવામાં આવ્યું, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનએમ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી અમિતભાઈ ઠાકોર તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશન તેમજ સ્પીક ફોર સ્પીકલેસના રેસ્ક્યુઅર તેમજ પ્રેમ કેસરિયા, ધવલ કાછિયા, મિત્તુલ અમીન, ધ્રુવા કાપડી અને દર્શન હાજર રહ્યા હતા, જેમાં કોઈ ઘવાયેલ પક્ષી આવે તો પ્રાથમિક સારવાર આપીને નજીકના સરકારી કરોડા અભિયાન કેમ્પમાં કે વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે. તમારી આસપાસ કોઈ ઘાયલ પક્ષી અથવા તો કોઈ ઝાડ કે અન્ય સ્થળે કોઈ પક્ષી લટકાયેલું જોવા મળે તો જણાવેલ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો. નંબર 1 9601596940, નંબર 2 9724335545, નંબર 3 7567523236. ઉપર કોલ કરવો. આજરોજ નેચર હેલ્થ ફાઉન્ડેશન અને સ્પીચલેસ ફાઉન્ડેશન દ્વારા જૂના રામજી મંદિરની બાજુમાં પક્ષીઓને બચાવવા માટે એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. તે કેન્દ્રના ઉદ્ઘાટનમાં અમને બોલાવવામાં આવ્યા. મારી સાથે આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમિતભાઈ ઠાકોર, RFO આણંદ સર્વે સાથે ઉપસ્થિત રહ્યા. અને આ પક્ષી ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થાય તેઓની સારવાર તુરંત મળી, તેઓને તુરંત સારવાર મળી રહે અને તરત સાજા થાય અને ફરી પાછા એમની દુનિયામાં સફર કરી શકે એ કારણ એક એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. નરેશ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આણંદ. આજ રોજ સ્પીક ફોર સ્પીચલેસ અને નેચર હેલ્થ ફાઉન્ડેશન અને રામજી મંદિરના યુવાઓ દ્વારા સહયોગથી આજે જે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત આજે એક પક્ષીની સારવાર કેન્દ્રનું જે ઊભું કરવામાં આવ્યું છે આણંદ ખાતે, એ ખૂબ જ સારી બાબત છે. અને આણંદ વન વિભાગ ગુજરાત રાજ્યના કરુણા અભિયાનમાં તેઓ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેટ થયા છે અને ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી જરૂર જણાય વેટેનરી દવાખાનું આણંદ અને વેટેનરી હોસ્પિટલ ખાતે મોકલવા માટે તેઓ તૈયારી કરી દીધી છે. ઘણા બધા યુવાનો જોડાયા છે અને આ સાથે લોકોને પણ અપીલ છે કે જ્યારે પણ તમને નજીકમાં કોઈ પક્ષી ઘાયલ થયેલું, દોરાથી વીંટાયેલું જોવા મળે તો તરત જ વોલેન્ટિયરનો સંપર્ક કરવો અથવા ખૂબ જ કાળજીપૂર્વક આ સેન્ટર પર લાવવું, જેથી આપણે એનો સારવાર કરી એનો જીવ બચાવી શકાય. અને હું બધા જ વોલેન્ટિયરને અભિનંદન આપું છું. જય હિન્દ.